તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ની અંદર ગણિત વિષય છે, એની અંદરનું પેપર છે 11 માર્ચ 2020નું, નવા કોર્સ પ્રમાણે 3 કલાકનો ટાઈમ છે, મેક્સિમમ 80 માર્ક છે. સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવવું, 4 વિભાગ છે, 1 થી 39 પ્રશ્નો છે, બધા જ ફરજિયાત છે, આંતરિક વિકલ્પો આપેલા છે. પ્રશ્નની જમણી બાજુ તેમના અંક છે એ ગુણ દર્શાવે છે, અને આકૃતિ છે દોરો એ સ્વચ્છ સ્પષ્ટ અને પ્રમાણસર દોરવી. નવો વિભાગ નવા પાના પર લખો, પ્રશ્નોના જવાબ ક્રમમાં લખવા. વિભાગ એ છે, એમાં સૂચના મુજબ 1 થી 16 પ્રશ્ન, પ્રત્યેકનો 1 ગુણ છે એટલે 16 માર્ક થશે. આપેલા પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું છે, 6x-2x² + 7નો આલેખ કેવો હશે? તો એનો આલેખ છે એ પેરાબોલા એટલે કે વક્ર આલેખ, બંધ પરવલય એવો આકાર છે એવો આલેખનો મળશે, વક્ર આલેખનો. બીજું છે, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0ના બીજ, જ્યાં b² - 4ac > 0 હોય તો બંને બીજ મળશે અને વાસ્તવિક મળશે, બરાબર? તો બે બીજ છે એ મળે છે, -b + or -√2a ઉપરથી. ત્યાર પછી વિધાન સાચું બને રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 2k + 1 13 અને 5k - 3 એ એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર શું મળશે? તો એમાં k ની સંખ્યા છે એ ઇક્વેશન સોલ્વ કરશો એટલે k = 4 મળશે, બરાબર? ક્રમિક પદો હોય તો, એટલે આની અંદર 4 મૂકો તો શું થાય, 4 2 8 ને 1 9, પછી 13 આવતું હોય, પછી આમાં 4 મૂકો એટલે 20 માંથી 3 જઈ દો 17, બરાબર? તો 9 પછી 13 અને પછી 17 એવી રીતના 4 મૂકીએ તો થઈ જાય છે ક્રમિક પદો. નીચે આપેલ આકૃતિમાં BC = 20 સેમી તથા ખૂણો એ છે એ 30 અંશનો હોય. BC છે 20 આપ્યું છે, ખૂણો એ 30નો છે, તો AB શું મળશે? તો AB મળશે સામેની બાજુ ઉપરથી તમે મેળવી શકશો, બરાબર? સાઇન કોસ મેળવીને તમે કરી શકો. તો 30 ઉપરથી સીધું મળી જાય, સામેની બાજુ પરથી નહીં મળી શકે, બરાબર? 20√3 મળશે એમાં AB, અને AC છે એ તમને મળશે 40, AC મળશે 40. બહુલક - મધ્યક = શું મળશે? જ્યાં મધ્યસ્થ માઇનસ મધ્યક કંઈ થવો જોઈએ, તો બહુલક - મધ્યક = 3 × મધ્યસ્થ - મધ્યક થાય, બરાબર? આપેલ સમય સંખ્યામાં ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો આપેલ સમય સંખ્યામાં 17/248નું દશાંશ નિરૂપણ છે એ અનંત અને આવૃત છે. વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. 23, 35 અને 46નો લસાઅ મેળવવાનો છે. તો લસાઅ મેળવવા માટે 23, 35 અને 46, બરાબર? 23માં તો 23 1 23, ના એમના જ લખવાના 35, 23 2 46, પછી એ તો 1નો 1 આવી ગયો, 35ના 35 આવી ગયા, 2 વડે ભાગ એટલે 2 1 2, બરાબર? અને પછી સીધો 35 ભાગ હાલશે. તો લસાઅ શું થાય, 35 2 70, 70 × 23 એટલે 1610 લસાઅ આવશે. ત્યાર પછી જો 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x અને x + y એટલે 2નો સરવાળો શું થાય? તો આ ઇક્વેશન છે, બરાબર, એના આધારે એક્સ અને વાય મેળવવાના. 2 ઇક્વેશનનો સરવાળો કર્યો, બરાબર, 13x + 19y = 90 ને 19x + 13y = 70, તો 32x + 32y = 160 મળ્યા. 32 કૌંસમાંથી 12 કાઢી લો, ભેંગામાં હોય જાય 160 ભેંગા 32, 100y બરાબર સરવાળો મળી જાય 5. ત્યાર પછી છે, પિતાની હાલની ઉંમર 1 વર્ષ અને તેમના 2 પુત્રની હાલની ઉંમરનો સરવાળો 5 વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થાય. તો પિતાની હાલની ઉંમર 1 છે અને 2 પુત્રોનો સરવાળો 5 છે, 5 વર્ષ પછી 1x + y અને આ બાજુ 5 થશે, બરાબર? 5 વર્ષ પછી 1x + y = 10 એટલા વર્ષ થશે 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપવાના છે. એમાં
દસમો છે ક્યુ માઇનસ છ ને સાત, આર માઇનસ બે ને ત્રણ, એને જોડતા મધ્ય બિંદુ કયો છે? એ એમના છેદમાં બે ને પાંચ, તો એમની કિંમત મેળવો. તો રેખાખંડનું મધ્ય બિંદુ એ છે અને ક્યુ આર છે એ બંને અંત્ય બિંદુ છે, છેડા આવેલા છે. તો એક ભાગ છે એ સાત વત્તા ત્રણ ભાંગા બે બરાબર પાંચ લખી શકાય, ને એક ભાગ છે એ માઇનસ છે ને માઇનસ બે છે, તો માઇનસ છે ને માઇનસ બે છેદમાં બે બરાબર શું થાય? એમના છેદમાં બે થશે. એક્સવાળા ઘટકો ને વાયવાળા ઘટકો લખવાના. તો અહીંયા આપણે એમ મેળવવાનો છે, તો એમવાળો ઘટક કયો થશે? તો એમના છેદમાં બે વાળો બરાબર બે બે ઉડી જાય બરાબર માઇનસ આઠ વધશે ને, માઇનસ છે ને માઇનસ બે એટલે માઇનસ આઠ થશે કિંમત એની. જો સાઇન એ બરાબર એકના છેદમાં ત્રણ હોય તો નવ કોટ સ્ક્વેર એ વત્તા નવની કિંમત શું થાય? સાઇન એકના છેદમાં ત્રણ છે તો કોસ સ્ક્વેર એ બરાબર એક માઇનસ એકના છેદમાં નવ લખી શકો, તો કોસ સ્ક્વેર એ બરાબર આઠના છેદમાં નવ થઈ જાય. હવે નાઇન કોટ સ્ક્વેર એ વત્તા નવની કિંમત પ્રમાણે કોટનું કોસ સ્ક્વેર એ અપોન સાઇન સ્ક્વેર એ લખી શકો, તો નાઇન કોસ સ્ક્વેર એ અપોન સાઇન સ્ક્વેર એ વત્તા નવ લખી શકાય બરાબર. હવે એના આધારે જે કોસ સ્ક્વેર એની કિંમત મેળવી છે આઠના છેદમાં નવ એ મૂકી દઈએ, તો અહીંયા સાઇન સ્ક્વેર એ તમને આપેલી હતી બરાબર, એકના છેદમાં આ ત્રણ હતી સાઇન એ, તો એ સાઇન સ્ક્વેર એ કેટલું થઈ જાય? એકના છેદમાં નવ થઈ જાય ને, તો એ નવ નવ કેન્સલ થઈ જાય એટલે આઠ નવ બોતેર, બોતેર ને નવ એક્યાસી જવાબ આવશે બરાબર. ટોટલ કેટલો આવશે? એક્યાસી જવાબ આવશે. આઠ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ છે મેળવવાનું છે. આઠ ત્રિજ્યાવાળું વર્તુળ છે એમાં અંતર્ગત ચોરસ જે બને છે એની બાજુ એક્સ ધારી લઈએ, તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર બરાબર બસો છપ્પન થશે. તો એક્સ સ્ક્વેર બરાબર બસો છપ્પન ભાંગ્યા બે એટલે એકસો અઠ્યાવીસ સેમી સ્ક્વેર થશે. આ બાજુ એક્સ સ્ક્વેર, આ બાજુ એક્સ સ્ક્વેર છે. સોળ આઠ ને આઠ સોળ, સોળનો વર્ગ કેટલો થઈ જાય? બસો છપ્પન થશે બરાબર. એટલે બસો છપ્પનના છેદમાં બે એટલે એક્સ સ્ક્વેર બરાબર શું થઈ જાય? બે છે એ ચોરસનું ક્ષેત્રફળ તો જ મળી જાય ને, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર એટલે એકસો અઠ્યાવીસ સેમી સ્ક્વેર મળશે. બે ગોળાના ઘનફળનો ગુણોત્તર છે વી વન અપન વી ટુ બરાબર ચોસઠના છેદમાં સત્યાવીસ, એટલો ગુણોત્તર આપ્યો, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય? ઘનફળ બરાબર તો કે ચાર તત્યાંશ પાયર ઘન, છેદમાં પણ ચાર તત્યાંશ પાયર ઘન, આની ત્રિજ્યા કેપિટલ અને સ્મોલમાં, અહીંયા ચારનો ઘન અહીંયા ત્રણનો વર્ગ બરાબર, અહીંયા પણ ત્રણનો ઘન થાય ને, વર્ગ નહીં ત્રણનો ઘન. તો અહીંયા ચાર તત્યાંશ પાય ઉપર નીચે કેન્સલ થઈ જાય, ઘનમૂળ લે તો આરના છેદમાં આર બરાબર ચારના છેદમાં ત્રણ એવું વધશે બરાબર. હવે એ વન અપોન એ ટુ બરાબર એરિયા છે બેના, એનો ગુણોત્તર તો ફોય પા ચાર પાય આર ઉપરથી ચાર પાય આર સ્ક્વેર, તો આનો ચાર પાય ચાર પાય છે એ કેન્સલ થઈ જાય, આરનો ચારનો વર્ગ સોળ થાય ને ત્રણનો વર્ગ નવ થાય, તો એ વન જેમ એ ટુ સોળ જેમ નવ મળી જાય. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જાણવાના. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, તો કે હા સાચું. જો કોઈ ઘટના એની સંભાવના પી ઓફ એ હોય તો પી ઓફ એ ડેસ છે એ લેસ ધેન પી ઓફ એ થાય, તો કે ખોટું બરાબર. એવું જરૂરી નથી પી ઓફ એ હોય એ પી ઓફ એ ડેસ છે એ લેસ ધેન જ થાય, ખોટું. બે હજાર વીસની સાલમાં ત્રેપન સોમવાર આવે તો તેની સંભાવના ત્રણના છેદમાં સાત છે, એ પણ ખોટું થશે બરાબર. પછી વિભાગ બીની વાત કરીએ તો પ્રશ્નોની ગણતરીના જવાબ આપવાના છે, એમાં સત્તરથી છવ્વીસ પ્રશ્ન છે, પ્રત્યેકના બે ગુણ છે, માર્ક વીસનો બી સેક્શન છે. સત્તરમો પ્રશ્ન છે, એમાં મેળવેલ ગુણ આપેલા છે અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, અને ચાલીસથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના કેટલી અને ત્રીસથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના કેટલી? ચાલીસથી વધારે ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓ આઠ છે, ત્રણ છે વિદ્યાર્થીઓ એવા,
તો 3 ના છેદમાં 100 એટલે કેટલા થાય? 0.03 એટલી સંભાવના થશે. અને 30થી ઓછા મેળવેલા હોય એવા કેટલા થાય? 6, 20, 24 ને 28 બરાબર, એટલે 78. 78 ના છેદમાં 100 એટલે 0.78 થશે, તો એટલી સંભાવના થશે. સાબિત કરો કે વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે, એવું સાબિત કરવાનું છે. અસમય સંખ્યા વર્ગમૂળ 7 એ સમય સંખ્યા છે, પહેલાં એમ ધારી લઈએ. વર્ગમૂળ 7 બરાબર એ છેદમાં બી, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો વર્ગમૂળ કાઢવું હોય તો 7 બરાબર a² + b² લખી શકાય, એટલે a² = 7b² આમ 7 એ વર્ગનો અવયવ છે, પરંતુ 7 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 7 એનો પણ અવયવ છે, એટલે એ બરાબર શું થાય? 7c, જ્યાં સી પણ કોઈ પૂર્ણાંક છે, એટલે a² = 49c². તો 7b² છે એની કિંમત અહીંથી મૂકી દઈએ. અહીંયા 7b² = 49c² થાય, એટલે b² = 7c² થયું. તો હું કહેવા માગે કે 7 એ પણ બીનો શું છે, b² નો અવયવ છે, પરંતુ 7 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 7 એ બીનો પણ અવયવ છે બરાબર. હા, 7 એ પણ બીનો અવયવ છે, એટલે a² = 7b² થયું, અને b² = 7c² થયું. આમ એ અને બીનો સામાન્ય અવયવ કયો મળ્યો? 7 મળે છે. આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી, એટલે એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી, એટલે આપણી ધારણા ખોટી છે બરાબર. એટલે સાબિત થાય છે કે વર્ગમૂળ 7 એ સમય સંખ્યા નથી, પણ કેવી છે? અસમય સંખ્યા છે. પછી બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગનો સરવાળો 650 થાય તો સંખ્યાઓ શોધો. બે ક્રમિક ધન પૂર્ણાંક અયુગ્મ ધન પૂર્ણાંક છે, તો એક x + 1 છે એ અયુગ્મ થઈ ગયું, ને એક x + 3 છે એ પણ અયુગ્મ થઈ ગયું. તો બેનો વર્ગ કરીએ એના બરાબર 650 થવો જોઈએ. તો પહેલાંનો x + 1નો વર્ગ x² + 2x + 1, ને x + 3નો વર્ગ x² + 6x - 9 થાય, એ બરાબર 650 થાય. એટલે 2x² + 8x - 10 -650 થશે, એટલે 2x² + 8x - 640. હવે x² + 4x - 320 0 લખી શકાય બરાબર. ધારો કે એમાં અયુગ્મ સંખ્યા 17 અને 19 છે. એ પછી ધારીએ પેલા b = 4c - 320, ને એ બરાબર 1 ઉપરથી d મળી જાય, b² - 4ac ઉપરથી એ કેટલો મળે છે? 1296 મળે છે. તો આલ્ફા અને બીટા ઉપરથી -b + -2 મળી જશે, અંડરરૂટમાં d/2a. -4 + 2 કેટલા થશે? 1√ આનું 36નું√ થશે, 36નો વર્ગ 1296/2, એ એક જ છે, એટલે માઇનસ આમાંથી થાય, એટલે 32/2 એટલે 16 આવશે બરાબર. અને 1 - 4 - 36/2 મળશે. 1 = 16 છે, ધન લઈ લઈએ આપણે, તો અયુગ્મ સંખ્યા કેવી થઈ? 16 + 1 = 17 થાય, ને 1 + 16 + 3 એટલે 1 = 19 થાય. તો એ 17 મળે ને 1 = 19 મળે સંખ્યા. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો. 2 ના છેદમાં √x + 3 ના છેદમાં √y = 2 એને પહેલું સમીકરણ કહી દો. 4 ના છેદમાં √x - 9 ના છેદમાં √y = -1 અને બીજું સમીકરણ કહી દો. હવે આદેશ લેવાનો, આદેશની રીત ઉપરથી 1√x હોય એના બરાબર, તો કે એ લીધો ને 1√y એના બરાબર બી આદેશ લેતા, તો 2a + 3b = 2 એવું ત્રીજું સમીકરણ મળશે, અને 4a - 9b = -1 એવું ચોથું સમીકરણ મળશે બરાબર. હવે સમીકરણને 3 જે છે આને 3 વડે ગુણીએ તો 6a + 9b = 6 થઈ જશે. હવે સમીકરણ 4 અને 5 જે મળ્યા બરાબર, એ બેને હું કરી દઈ, સરવાળો કરી દઈ, તો 10a = 5 એવું મળી જશે, એટલે a = 1/2 મળ્યું. આ એ આની અંદર મૂકી દે 1/2, તો 2√x + 3b = 2, 2 કેન્સલ, 1√3b = 2, તો 3b = 1 થઈ ગયું, એટલે b = 1/3. એની કિંમત આપણે કેટલી મળી? 1/2 મળી, એટલે a = શું થયું? તો 1√x = 1/2 મૂકી દે, તો 2√x મળ્યું.
તો બે એકવાર વર્ગ મૂકીએ તો એક્સ બરાબર ચાર મળ્યું. એ જ રીતના બી બરાબર વન અપોન વર્ગમૂળમાં હોય હતું એના બરાબર વન અપોન થ્રી મળ્યું હતું. તો બે એકવાર વર્ગ કરી નાખીએ તો વાયનો વર્ગ કરીએ, વર્ગમૂળ કેન્સલ એટલે વાયનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ, વાય બરાબર નવ મળ્યું. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર ચાર અને વાય બરાબર નવ છે. હવે કેની કઈ કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે? કેની કઈ કિંમત માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળશે? તો થ્રી એક્સ માઇનસ કે પ્લસ વન ઇન્ટુ વાય બરાબર વીસ છે. આ વીસના આ બાજુ લઈ લે માઇનસ થઈ જાય એટલે કે વત્તા એક, આ બીજું સમીકરણ છે બરાબર. કે વત્તા બે કૌંસમાં એક્સ માઇનસ દસ એક્સ માઇનસ ચાલીસ બરાબર ઝીરો. હવે બંને ઝીરો થઈ જાય બરાબર એના આધારે ગોઠવાના. તો પહેલો એક્સવાળા ઘટકો લઈ, ત્રણના છેદમાં કે વત્તા બે લખાઈ ગઈ બરાબર, વચ્ચેનો ભાગ છે બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, કે વત્તા એકને છેદમાં દસ વાળો વાય વાળો ભાગ, અને બરાબર છે એમાં એક ભાગ માઇનસ વીસ છે અને એક ભાગ માઇનસ ચાલીસ છે, એમાં માઇનસ માઇનસ ઉડી જાય એટલે એકને છેદમાં બે આવી જાય. હવે ત્રણના છેદમાં કે વત્તા બે બરાબર એકના છેદમાં બે લખ્યું અને કે વત્તા એકના છેદમાં દસ બરાબર એકના છેદમાં બે લખ્યું. તો અહીંયા શું થાય, ત્રણ બે છ, છ બરાબર કે વત્તા બે તો કે બરાબર ચાર મળશે, અને ટુ કે વત્તા ટુ બરાબર દસ એટલે ટુ કે બરાબર આઠ તો કે બરાબર ચાર મળશે. બેની અંદર કેની મૂલ્ય કેટલું મળ્યું છે? ચાર મળશે. તો સમીકરણ અંદર કે બરાબર ચાર એવા મળશે કે જેના અનંત ઉકેલો મળે. પછી સાબિત કરવાનું છે ટુ સાઇન થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા અપોન વન માઇનસ સાઇન થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર કોટ થીટા. તો ઉપરનું પદ એમનેમ રહેશે, નીચે જે છે એમાં સાઇન સ્ક્વેર થીટા આ બાજુ લઈ લઈ ડાબી બાજુ બરાબર. હવે વન છે એની જગ્યાએ આપણે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા છે. કોસ સ્ક્વેર થીટા બે કોથી સાઇડમાંથી ઉડી જશે. વનની કિંમત અહીંયા પુટ કરી છે, બીજું કંઈ નથી. ઉપર કોસ થીટા સામાન્ય લીધો તો ટુ સાઇન થીટા માઇનસ વન વધે, છેદમાં ટુ સાઇન સ્ક્વેર થીટા છે બેનો સરવાળો માઇનસ સાઇન થીટા. હવે કોસ થીટા કૌંસમાં ટુ માઇનસ ટુ સાઇન થીટા માઇનસ વન છે, સાઇન થીટા બાર કૌંસમાં લઈ લો, ટુ કૌંસમાં ટુ સાઇન થીટા માઇનસ વન એ ઉપર નીચે ઉડી જાય બરાબર, એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા વધે એટલે કોટ થીટા વધ ટુ, એટલે એ આપણે જમણી બાજુ જે હતું તો એ આર એચ એસ થઈ જશે માગેલ જમણી બાજુ. ત્યાર પછી કિંમત મેળવવાની છે ફોર કૌંસમાં સાઇનની ચાર ઘાત ને ત્રીસનો ત્રીસ અંશ પ્રમાણે. તો ત્રીસ અંશ સાઇન ત્રીસ એકના છેદમાં બેની ચાર ઘાત વત્તા કોસ સાઠ એકના છેદમાં બેની ચાર ઘાત કૌંસ પૂરો માઇનસ બેના છેદમાં ત્રણ સાઇન સાઠનું વર્ગમૂળમાં ત્રણના છેદમાં બેનો વર્ગ માઇનસ કોસ પિસ્તાલીસ એકના છેદમાં વર્ગમૂળમાં બેનો વર્ગ કૌંસ પૂરો વત્તા એકના છેદમાં બે ટેન સાઠનું વર્ગમૂળમાં ત્રણનો વર્ગ બરાબર. હવે સાદું રૂપ આપીએ તો શું થશે, ચાર કૌંસમાં એકના છેદમાં સોળ વત્તા એકના છેદમાં સોળ એટલે બેના છેદમાં સોળ થાય, અહીંયા માઇનસ બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ચાર થઈ જશે અને માઇનસ એકના છેદમાં બે થઈ જાય, વર્ગ વર્ગમાં ઉડી જાય. અને અહીંયા પ્લસ વર્ગમૂળમાં ઉડી જાય ત્રણના છેદમાં બે થઈ જશે. અહીંયા બેના છેદમાં સોળ એટલે એકના છેદમાં આઠ, ચાર બે આઠ એટલે એકના છેદમાં બે વધશે ને, માઇનસ બેના છેદમાં ત્રણ કૌંસમાં છ માઇનસ ચાર છેદમાં આઠ વત્તા ત્રણના છેદમાં બે એટલે અહીંયા બેના છેદમાં ત્રણ છે અહીંયા બેના છેદમાં આઠ થાય, બે 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 ચાર, ચાર બે આઠ અને છેદમાં એકના છેદમાં કેટલો વધશે, ત્રણ બે છ વધશે. તો એકના છેદમાં બે માઇનસ એકના છેદમાં છ વત્તા ત્રણ છેદમાં બે લસા છ આવશે, તો અહીંયા ત્રણ માઇનસ એક વત્તા છ થશે એટલે નવ, નવમાંથી એક જાય તો આઠ, આઠના છેદમાં છ એટલે ચારના છેદમાં ત્રણ જવાબ આવશે કિંમતનો. પછી આની કિંમત મેળવવાની કીધી છે તો અહીંયા કોટ સ્ક્વેર ત્રેસઠ છે બરાબર, એને આપણે ફેરવી નાખીએ તો કેટલું થઈ જાય, તો કે કોટ સ્ક્વેર ત્રેસઠને ફેરવીએ તો માઇનસ ટેન સ્ક્વેર સિત્યાવીસ અંશ લખી શકાય, વત્તા સાઇન સ્ક્વેર બાવન છે એની જગ્યાએ અહીંયા સાઇન સ્ક્વેર આડત્રીસ છે એની જગ્યાએ કોસ સ્ક્વેર બાવન લખી શકાય, છેદમાં તો આ છે જ બરાબર, કોસ એક્સ સ્ક્વેર ચોત્રીસ છે માઇનસ ટેન સ્ક્વેર છપ્પનની જગ્યાએ કોટ સ્ક્વેર ચોત્રીસ લખી નાખવાનું, વત્તા ટેન થી ટેન દસ ટેન વીસ ટેન ત્રીસ ટેન સિત્તેર અને ટેન સિત્તેરને કેમાં ફેરવી નાખવાના, કોટ વીસમાં અને ટેન એંસીને કોટ
દસમાં ફેરવી નાખવાના. હવે કિંમત મૂકવાની, ઉપર એક વત્તા એક બરાબર આખું છે એ એક વત્તા એક થઈ જશે આખું, અને છેદમાં એક વત્તા વર્ગમૂળમાં એકના છેદમાં એવી કિંમત મળશે વર્ગમૂળમાં ત્રણ. ઉપર બે થઈ ગયા અને લસા લીધું તો એક વત્તા વર્ગમૂળમાં ત્રણ છેદમાં વર્ગમૂળમાં ત્રણ, પછી વર્ગમૂળમાં ત્રણ ઉપર ગયું તો બે વર્ગમૂળમાં ત્રણ છેદમાં એક વર્ગમૂળમાં ત્રણ કરણી કરી, માઇનસ એક વત્તા વર્ગમૂળમાં ત્રણ માઇનસ એક વત્તા વર્ગમૂળમાં ત્રણ. તો અહીંયા વર્ગમૂળમાં ત્રણ માઇનસ એક એવું વધ્યું છેદમાં અહીંયા કેટલા વધ્યા તો કે એકનો વર્ગ એક અને વર્ગમૂળમાં ત્રણનો ત્રણ માઇનસ એક એટલે બે વર્ગમૂળમાં ત્રણ કૌંસમાં વર્ગમૂળમાં ત્રણ માઇનસ એકના છેદમાં બે, બે બે કેન્સલ છે તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ માઇનસ તો કે વર્ગમૂળમાં ત્રણ એવો જવાબ વધશે. ત્યાર પછી બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવાઓ નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ મેળવવાની. બરાબર, મોટું વર્તુળ છે એની ત્રિજ્યા 25 છે અને નાનો એની અંદર 7 સેમીની ત્રિજ્યા નાના વર્તુળની છે એની જીવાને સ્પર્શે છે તો એની લંબાઈ મેળવો. તો બે સમકેન્દ્રી વર્તુળો C1 C2ની ત્રિજ્યા C1 25 સેમી C2 7 સેમી એની જીવા છે એ એમ બિંદુમાં છેદે તો PA બરાબર 25 ને PM બરાબર 7 તો AM કઈ રીતે મળશે? તો PM એ 90નો છે, AB બરાબર 2AM થઈ જશે, AB બરાબર 2AM AM જેટલો મળે એટલો ડબલ કરી દેવાનો AB મળે. એમ ખૂણો 90નો છે, PA સ્ક્વેર બરાબર આવી રીતના PM સ્ક્વેર હોતા એમ સ્ક્વેર થાય તો એમ સ્ક્વેર બરાબર શું થાય PM PA સ્ક્વેર માઇનસ PM સ્ક્વેર. 25નો વર્ગ માઇનસ 7નો વર્ગ એટલે 625 માઇનસ 49 એટલે 576 થયો, એનું વર્ગમૂળ એટલે AM બરાબર 24 મળ્યા તો AB બરાબર 2 × 24 એટલે 48 મળી જાય, એટલે જીવનની લંબાઈ કેટલી હશે 48 થાય. બરાબર, આ 7 છે આ 24 થાય તો આ 25 થાય એટલે 24 × 24 48 થઈ જાય AB. સાબિત કરો કે વર્તુળના પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, ચારેય બાજુને સ્પર્શતું વર્તુળ મળે તો AB વત્તા CD સામસામેની બાજુ, એ રીતના AD વત્તા BC. સમીકરણ આપણે ખબર છે કે ચોરસની ચારેય બાજુ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ ચારેય બાજુ સરખી છે આપેલી છે તો CD વત્તા CD એ રીતના લખે કે બરાબર BC વત્તા BC એટલે 2CD બરાબર બી 2BC તો BC બરાબર CD થાય. એ ઉપરાંત BC બરાબર AD બરાબર અને CD બરાબર AB છે તો ચારેય બાજુ સરખી થઈ જશે, ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ બની જશે. પછી આવી રીતના આલેખ આપેલો છે એ ઢળતો હોય અને અહીંથી બી છે વધતો જાય, અહીંયા બે પોઈન્ટ છે એમાં એક 70નો છે અને 20નો મળે છે તો આપેલા આલેખ પરથી માહિતીનો મધ્યસ્થ કયો થાય? મધ્યસ્થ થાય 70. માહિતીનો મધ્યસ્થ કયો થાય? 70. વક્ર એ અને બી કેવા પ્રકારના વક્ર છે? વક્ર એથી વધુ પ્રકારનો, બરાબર, વધુ પ્રકારનો વક્ર છે એ છે એ વધારે, બી છે એ ઓછા પ્રકારનો વક્ર છે. પછી એક અર્ધવર્તુળ કમાન આકારની ટનલમાં એક છેડેથી 36 સેમી દૂર 156 સેમી ઊંચાઈને એક વ્યક્તિ એક એવી રીતે ઊભી છે કે તેનું માથું કમાનને અડકે છે તો કમાનની પહોળાઈ શોધો. બરાબર, અર્ધવર્તુળની કમાન છે એને આકારની ટનલમાં એક છેડેથી 36 સેમી દૂર છે, 156 સેમી ઊંચાઈની એક વ્યક્તિ ઊભી છે તો તેનું માથું કમાનને અટકી જાય છે સી પોઈન્ટે તો કમાનની પહોળાઈ છે એ મેળવવાની છે. બરાબર, ધારો કે ACB છે એ એક અર્ધવર્તુળ ટનલ છે તથા ટનલ 36 સેમીથી દૂર બિંદુ એમ છે તો વ્યક્તિની ઊંચાઈ CM બરાબર કેટલું થાય? 156. આપણે જાણીએ છીએ કે અર્ધવર્તુળમાં મહત્તમ લંબ અંતર હોય છે, CM એ લંબ અંતર થશે અને બિંદુ એમ એ AB નું મધ્ય બિંદુ થાય તો એમ બરાબર MB થાય, એમ બરાબર MB થાય તો 36 ને 36 તો કે ટોટલ 72 સેમી થાય. ટનલની લંબાઈ કેટલી થાય? 2 × 36 એટલે 72 સેમી થશે. આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવાનો છે. વર્ગમૂળમાં 2x2 વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 = 0 છે તો અવયવ પાડીએ 5x વત્તા 2x એટલે 7x થઈ જાય. સામાન્ય કાઢીએ એક્સ વર્ગમૂળમાં 2x વત્તા 5 વધશે વત્તા વર્ગમૂળમાં 2 સામાન્ય કરીએ તો વર્ગમૂળમાં 2x વત્તા 5 વધશે તો એક અવયવ એક્સ વત્તા વર્ગમૂળમાં 2 અને બીજો વર્ગમૂળ 2x વત્તા 5 વધશે તો 2x વત્તા વર્ગમૂળમાં 2 = 0 અને 2x વર્ગમૂળમાં 2x વત્તા 5 = 0 લખીએ
એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં બે મળે, અને અહીંયા એક્સ બરાબર માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળમાં બે મળશે. ત્યાર પછીનો છે આપેલ સમીકરણના બીજ મેળવવાના છે. તો ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર વર્ગમૂળમાં એક, ત્રણ એક્સ વત્તા ચાર છે તો એના બે અવયવ એવા રીતના પડે, ચાર તેરી બાર, તો બે બે ચાર, ચાર તેરી બાર એવી રીતના પડી જાય. તો ટુ વર્ગમૂળ એક્સ માઇનસ ટુ વર્ગમૂળ એક્સ એવી રીતના અવયવ પડશે. સામાન્ય કાઢી લીધા તો બેની અંદર વર્ગમૂળ ત્રણ માઇનસ બે, વર્ગમૂળ ત્રણ માઇનસ બે એવો અવયવ પડ્યા. તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ એક્સ બરાબર બે, એટલે એક્સ બરાબર બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એવા બે અવયવ મળશે, બે સરખા છે. એટલે સી વિભાગની વાત કરીએ તો 27 થી 34 પ્રશ્ન, પ્રત્યેકને ત્રણ ગુણ, 24 માર્ક. એક્સ ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા બેને બહુપદી જી ઓફ એક્સ વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે એક્સ માઇનસ બે અને માઇનસ બે વત્તા ચાર મળે તો જી ઓફ એક્સ મેળવાનું છે. તો આની બહુપદીને જી ઓફ એક્સ રીતના ભાગવાના છે, બરાબર. અનુક્રમે એક શેષ છે એમાં ભાગફળ એક્સ માઇનસ બે વર્ધે અને શેષ એટલી વધી જોઈ તો જી ઓફ એક્સ શું આવશે. તો જી ઓફ એક્સ બરાબર આને આપણે લખીએ એક્સ માઇનસ બે ભાગફળ છે, આટલી શેષ આવે, આપણું ભાગ ભાજીએ છીએ તો ભાગ ભાજક મેળવવાનો. તો જી ઓફ એક્સ ઇન્ટુ આ થશે અને વત્તા શેષ બરાબર આખું ભાજીએ છે તો આનો જે ભાગ છે એ આ બાજુ આવશે, એમાંથી જે ભાગ છે એટલો મળશે, એક્સ ક્યુબ માઇનસ ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ માઇનસ બે વધશે, બરાબર. અને એનો ભાગાકાર એક હવે જે છે એક્સ માઇનસ બે વડે કરશો એટલે તમને જી ઓફ એક્સ મળી જાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વત્તા એક, આ રીતે મળી જશે. પછી આપેલો છે ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાની ઉંમરના વ્યસ્તનો સરવાળો અને તફાવત છે 5/40 અને 3/40 છે તો તેમની ઉંમર મેળવવાની. ઐશ્વર્યાની ઉંમર છે બરાબર, ધારો કે વાય વર્ષ છે, આરાધ્યાની એક્સ વર્ષ છે, બરાબર. તો 1/x વત્તા 1/y બરાબર 5/40 અને 1/x માઇનસ 1/y બરાબર 3/40 એવું લખી ગયા. વ્યસ્તનો સરવાળો અને તફાવત આપ્યું છે, ઉંમરનો વ્યસ્તનો સરવાળો અને તફાવત આપ્યું છે. તો વ્યસ્તનો આ સરવાળો થયો ને આ તફાવત એટલે બાદ બાકી થઈ, ટોટલ 2/x બરાબર શું મળશે, આ તો ઉડી જાય, આ બેનો સરવાળો મળશે. તો 2/x બરાબર 8/40 એટલે એક્સ બરાબર 10 મળ્યા. હવે એક્સ બરાબર 10 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો 1/y બરાબર તમને મળી જાય કિંમત 1/8 માઇનસ 1/10 બરાબર 10 માઇનસ 8/80 તો બેના છેદમાં 80 એટલે 40 વર્ષ મળ્યા. તો વાય બરાબર 40 વર્ષ મળશે અને એક્સ બરાબર 10 વર્ષ મળશે. ત્યાર પછી એક છે એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ અરોળમાં 3, બીજી અરોળમાં 5, ત્રીજી અરોળમાં 7, આ પ્રમાણે રોપતા છેલ્લી અરોળમાં 37 વૃક્ષો આવે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે. વિદ્યાર્થીની સંખ્યા એન બરાબર 37, તો પહેલું પ્રથમ પદ 3 વત્તા n-1/d તફાવત 2 બરાબર 37 થાય તો n-1 બરાબર શું થાય, 37-3/2 તો 34/2 એટલે કેટલા આવશે, 17 આવશે. એમાં એક ઉમેરી દે એટલે એન બરાબર 18 મળ્યા. હવે કુલ વિદ્યાર્થી ગણવા હોય તો એસએન બરાબર n/2 કૌંસમાં એ વત્તા એ એન જે મળ્યો આપણે એ, તો એસએન બરાબર 18/2 કૌંસમાં તો એ પહેલું પ્રથમ પદ વત્તા કુલ હતા એ 37 બરાબર છેલ્લું જે હોય પદ, તો 18/2 3/37 એટલે 9×40 એટલે 9×4=36 એટલે 360 વિદ્યાર્થીઓ મળશે. સમાંતર શ્રેણીનું 11મું પદ 88 આપ્યું એટલે 11 88, 16મું પદ 16/73, 31મું પદ મેળવવાનું ને શ્રેણીનું કેટલામું પદ પ્રથમ ઋણ પદ બનશે તો એ વત્તા 10d = 88 એવું લખી ગયા અને એ વત્તા 15d = 73 લખી ગઈ તો તફાવત મળી જાય 5d = 25, d = -5 મળશે. હવે ડી મળી ગયો -5 એટલે એ વત્તા 10d ની જગ્યાએ -5 મૂકી દો એટલે એ તમને 138 મળે. એ જ રીતના એ બરાબર 31ની અંદર તમારે મેળવવાનું છે ને 31મું પદ, તો એ બરાબર એ વન
31 થાય, એ વત્તા 30 ડી એટલે 138 વત્તા 30 ઇન્ટુ ડી માઇનસ 5, તો 138 માઇનસ 150 થાય, તો કેટલા વધ્યા? એ બરાબર માઇનસ 12 વધ્યા. 31મું પદ કેટલું થયું? માઇનસ 12 થયું. બરાબર, તો 31મું માઇનસ 12 હોય, એની આગળ 30મું પદ કેટલું હોય? ડિફરન્સ કેટલો આપણે ભાઈ? માઇનસ 5નો હોય ને, તો એની આગળ માઇનસ 7 હોય. અને 29મું પદ હોય એ માઇનસ 2 હોય, એટલે 29મું પ્રથમ ઋણ પદ બનશે. બરાબર, ત્યાર પછીનો છે, જે ચતુષ્કોણનો શિરોબિંદુ એ બી સી ડી આ ચાર હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું. બરાબર, એ બી સી ડી છે એ આવી રીતના હોય તો ચતુષ્કોણનું શું ક્ષેત્રફળ મળે? એ બી સી ડી થઈ જાય સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે એક દુત્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર મેળવવાનું. તો સમાંતર બાજુનો સરવાળો કયો થાય? એ બી અને સી ડી, અને એને લંબ અંતર કયું થશે? ડી એમ થશે. તો એ બી વત્તા સી ડી એટલે 6 વત્તા 4. બરાબર, એ બીનું અંતર કેટલું છે? 6, 7માંથી 1 જે, એટલે 6 જેટલું અંતર થાય એક્સ અક્ષ ઉપર. અને આનું અંતર કેટલું થશે? 6માંથી 2 જે, તો 4. આ 4 અંતર થાય, લંબ અંતર 3 એકમ થશે. બરાબર, કે ડીએમ છે એ લંબ અંતર છે, 3 એકમ થશે ને. અંતરના સૂત્ર ઉપરથી આ તો મળી ગયું. બરાબર, આપણે અને લંબ અંતર છે એ 3 એકમ થશે ડીએમ. બરાબર, તો એક દુત્યાંશ ગુણ્યા 10 ગુણ્યા 3 એટલે 15 થશે, છેદ 150 એટલે 15 એકમનો વર્ગ જેટલું ક્ષેત્રફળ ચતુષ્કોણનું મળશે. બરાબર, અહીંયા 0 છે, તો 0થી અહીંયા 3 સુધી પહોંચ્યું ને, એટલે આ લંબ અંતર કેટલું થયું? 3 એકમ, એ રીતના થયું. બરાબર, કારણ કે અહીંયા 0 છે ને આ 3 છે, એ રીતે. ચલો, ત્યાર પછી આપેલ આવૃત્તિ વિતરણ આપ્યું છે, 68 ગ્રાહકોના વીજ વપરાશની માહિતી આપી છે. વપરાશ છે એ 137 યુનિટ હોય તો 105 થી 125 ને 145 થી 165 એકમ યુનિટ ધરાવતા ગ્રાહકની સંખ્યા મેળવવાની. માસિક યુનિટ વપરાશ આપ્યો અને ગ્રાહકોની સંખ્યા આપી છે. તો મધ્યસ્થ બરાબર 137 માસિક યુનિટ મેળવી લેવાનો, આવૃત્તિ મેળવી લેવાની, સંચય આવૃત્તિ મેળવવાની, અને કુલ અવલોકનો 68 થશે, તો એન બાય 2 થશે 34. અને એના આધારે આ ગણતરી કરવાની છે. એમાં એક્સ વત્તા વાય એવું સમીકરણ પહેલું મળશે, એમાં મધ્યસ્થ 137 છે, તો 125 થી 45માં એ મધ્યસ્થ થશે. અને પછી સૂત્ર મૂકી અને કિંમત મૂકવાની છે બધાની. બરાબર, અને એના આધારે કિંમત પ્રમાણે તમને બરાબર મધ્યસ્તર મળશે અને એક્સ મળશે ને વાય મળશે. ત્યાર પછી એ જ રીતના 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકમાં પ્રાપ્ત માહિતી છે અને એનો મધ્યક મેળવવાનો કીધો છે. તો આ આયુષ્ય છે, આવૃત્તિ છે, અને આ મધ્ય કિંમત છે, અને આ FI XI છે. તો કુલ આવૃત્તિ 225 અને આટલો FI XI થાય, તો FI XI ના છેદમાં કુલ આવૃત્તિ બરાબર મધ્યક મળી જાય 660 આન્સર આવશે. પછી સાબિત કરવાનો કીધો છે, આપેલ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો સામસામેની બાજુનો સરવાળો છે સરખો હોય. આ રીતના ચતુષ્કોણ છે બધા ભાગ આપી દેવાના, આ રીતના દર્શાવી દેવાના, અને એના આધારે જે બાજુ આવતી હોય એ રીતના લખી અને એના ઉપરથી એનો સરવાળો કરવાનો, અને સામેની બાજુ છે એને સરખાવવાની છે એ રીતના, અને એ બરાબર બધી બાજુ છે એ સરખી થાય અમુક, અને એના આધારે આ સાબિત થઈ જશે. પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે, ભાગ કપાયેલો છે, 2 સેમી વ્યાસવાળું વર્તુળ વચ્ચે કપાયેલું છે, તો બાકીના ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું. તો ચોરસનું બાજુનું એ 4 ચોરસ સ્ક્વેર 16 સેમી સ્ક્વેર થાય, ચારે ખૂણેથી કપાયેલું ત્રીજી R1 સ્ક્વેર જેટલું થાય. 4/4 કુલ ક્ષેત્રફળ 1/4 પાયર સ્ક્વેર, તો પાયર સ્ક્વેર બરાબર શું થાય? 22/7 આવશે. આ તો 2 1 1 છે, ત્રીજી 1 છે, એટલે મધ્યમાંથી કાપેલ વર્તુળ માટે વ્યાસ 2 સેમી છે, એટલે ત્રિજ્યાની
વન સેમી થાય તો એનું પણ 22ના છેદમાં 7 થાય, તો ચોરસનું ક્ષેત્રફળ 16, એમાંથી 22ના છેદમાં 7 ને 22ના છેદમાં 7 બે વાર બાદ કરશો એટલે 68ના છેદમાં 7 સેમી સ્ક્વેર આવશે. એક વ્યાસપીઠ 22 મીટર × 14 મીટર × 2.5 મીટર બનાવવામાં આવે છે, તો વ્યાસપીઠ બનાવવા માટેની માટી 1 7 મીટર વ્યાસવાળો કૂવો ખોદીને કાઢવામાં આવે, તો આ બનાવવા માટે કેટલો ઊંડો કૂવો ખોદવો પડે? વ્યાસપીઠનું લંબઘનનું ઘનફળ LBH 22 14 ને 2.5 મીટર ક્યુબ, કૂવાનું નળાકારનું ઘનફળનો વ્યાસ D બરાબર 7, R બરાબર 3.5, તો H કેટલું થાય? તો V બરાબર πr² જ, V આટલું છે, πr² અને H, તેના ઉપરથી H છે એ તમને મળી જશે, H બરાબર 20 મીટર, બરાબર, જે કૂવાની ઊંડાઈ થઈ છે. પછી એક તંબુનો આકાર નળાકાર શંકુ મૂકવામાં આવેલો હોય, નળાકારની ઊંચાઈ અને વ્યાસ આપેલા છે, તિર્યક ઊંચાઈ પી છે, તો તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ મેળવો અને કેનવાસનો ભાગ 350 પ્રતિ મીટર² છે, તો કેટલી કુલ કેનવાસ જોશે અને એની કિંમત કેટલી થશે? તો આ રીતનો દાખલો ગણવાનો, પહેલાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું, બરાબર, ત્યાર પછી 1 મીટર² 350, તો 44 કેટલા? તો 15,400 રૂપિયા થશે. ડી વિભાગની વાત કરીએ તો 4 પ્રશ્નો છે, 4 માર્કના, આવી રચના કરવાની છે, એ તમે જોઈ લેજો, બરાબર, PQRને આધારે રચના આપેલી હતી, 3ના છેદમાં 4 ગણી હોય એવી રીતના આપેલું છે, આ રીતની રચના કરવાની છે. અહીંયા Q5 આવશે, Q1 to Q5, APQR એના મુદ્દા છે રચનાના, એ પણ જોઈ લેજો રચનાના મુદ્દા. ત્યાર પછી આવી રીતના આપેલું હતું, ABBCની કિંમત આપેલી, ખૂણો B 90, કાટકોણ ત્રિકોણ ABC ધ્યાનમાં લઈએ, તો Bમાંથી AC પર લંબ BD છે, તો BCDમાંથી પસાર થતું વર્તુળ દોરવાનું, એમાંથી આ વર્તુળનો સ્પર્શક દોરવાનો, એના મુદ્દા જરૂરી નથી, તો આ રીતની રચના દોરવાની છે આખી, બરાબર છે. આ ઉપરનો ભાગ છે એમ સુધીનો આ તમને દેખાય છે, અને ત્યાર પછી આ નીચેનો ભાગ છે, બરાબર, આ રીતની આખી રચના થઈ છે. ત્યાર પછી પાણીના 2 નળ છે, એક સાથે 1 કલાક 12 મિનિટમાં ટાંકી ભરી શકે, નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતાં 1 કલાક વધારે સમય લાગે, બંને નળ દ્વારા ટાંકી ભરવા માટે અલગ અલગ કેટલો સમય લાગે? તો T સમય આપણે ગણીએ તો 1ના છેદમાં x બરાબર વત્તા 1ના છેદમાં y બરાબર 1ના છેદમાં 1.2, T લઈએ તો 1+1 થશે એના માટે, અને આ રીતે ગણતરી કરશો એટલે T મળી જશે, સૂત્ર પ્રમાણે 2 કલાક મળશે આ રીતે, બરાબર, માઇનસ નથી શક્ય, +વાળું 2 આવે છે એટલે એ 2 કલાક છે, એ મોટા નાને લાગતો સમય 2 કલાક, નાના નાને લાગતો સમય 3 કલાક, બરાબર. પછી અવલોકનકાર છે, જમીનને 105 મીટરથી ઊંચાઈ પર આવેલ પવનને કારણે સમસ્થિતિજ રેખામાં ગતિ કરતો એક બલૂન જોવા મળે છે, અમુક સમય પછી તેનો ઉચ્છેદ કોણ 60 અને પછી 30 માલુમ પડે, તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર છે એ મેળવવાનું છે, 105 મીટર ઊંચાઈ છે એટલે x મેળવવાનું થશે. તો ABC પ્રમાણે પહેલાં AC મેળવી લેવાનો, બરાબર, જે બાજુ છે એની એ AC મળશે, અને ત્યાર પછી AD મળી જશે, આ આખું AD, એમાંથી AC બાદ કરી દો એટલે CD મળી જશે, તો CD બરાબર AD-AC, આમાંથી બાદ કરી દે એટલે CD એટલે કે x અંતર જે છે એ બેની વચ્ચેનું એ 70√3 મીટર મળશે. પછી ધાતુની એક ટાંકી છે, એમાં શંકુનો 8 છેદનો આકારની છે, બંને છેડાના વ્યાસ છે એનો ક્રમે 6 મીટર અને 10 મીટર છે, ઊંચાઈ 3 મીટર હોય તો કેટલા લીટર પાણી તેમાં તેલ છે એ સમાશે અને 200 લીટરના કેટલા પીપાઓ ભરાશે? વોલ્યુમ મેળવવાનું છે, 1R1 ત્રીજી, 1R2 ત્રીજી, 1 5 અને 1 3 હાઈટ છે એ 3 છે. તો આ શંકુ આકારની ટાંકીનો ઘનફળ 1/3 πH કૌંસમાં R1² હોતા R2² હોતા R1 × R2, 1/3 પાઈ માટે 22ના છેદમાં 7 × 3 R² છે એ 25 હોતા 9 વત્તા 15
ટોટલ ઓગણપચાસ થાય, એટલે સત્યુ સત્યુ ઓગણપચાસ, એટલે 154 મીટર ઘન થશે. હવે ઘન પર 154 મીટર ઘન મળ્યું, એ 1 લીટર દીઠ ગણવું હોય તો ગુણ્યા 1000 કરવું પડે, તો વી બરાબર 101,54,000 લીટર સમાય. તો આ 200 પીપ, 200 લીટરની એક પીપ છે તો કેટલા, 770 પીપ ભરાયા એવા. બરાબર. પછી ત્રિકોણ આપેલો છે એમએનઓ, એમાં ખૂણો ઓ છે ને એ 90નો છે, તો સાબિત એમએનનો સ્ક્વેર બરાબર એનો સ્ક્વેર વત્તા ઓએમ સ્ક્વેર છે. હવે એ સાબિત કરવાનું છે, તો પાયથાગોરસનો પ્રમેય છે એ લાગુ પડશે. ઓએમ સ્ક્વેર બરાબર એ બેનો સરવાળો કરીને એમાંથી કોમન કાઢી લેવાનો. બરાબર, એટલે એ સાબિત થઈ જશે. પછી સંબાજુ ત્રિકોણની વાત કરીએ, બરાબર આ સાબિત થઈ જાય. પછી હવે આની વાત કરીએ, તો સંબાજુ ત્રિકોણ આપેલો છે, એબીસી એએમ લંબ છે, બીસી બરાબર 3BD, એવું સાબિત કરવાનું, તો આવું સાબિત કરવાનું છે. સાદી પક્ષ લખી આકૃતિ દોરી અને આ રચના અને એની સાબિતી છે એ જોઈ લેજો. બરાબર છે. તો આ હતા અત્યાર સુધીના મોસ્ટ આઈપી કહી શકાય એવો આજનો પેપર. બરાબર, જે તમે જોયું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. દરેક વિદ્યાર્થીઓ એકબીજાને શેર કરે અને આ વિડીયોઝ છે ફેલાવી દે, જેથી કરીને બધા લોકો આ વિડીયોઝ છે એ સતત જોઈ લે, એના જે સમ ગણ્યા છે, દાખલા ગણ્યા છે એ જોઈ લે. બરાબર, તો વિડીયોને તમે જોયો છે એના બદલ ખૂબ ખૂબ આભાર, તમારો અભિનંદન. તમારું પેપર પણ સારું ગયું છે, અભિનંદન છે. લાઈક કરી દેજો વિડીયોને, સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ચેનલને, જોતા રહેજો આવા વિડીયોઝ સોલ્યુશન સાથે, અને તમારું જ્ઞાન વધારતા રહેજો.